દિવાળી પછી ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1515 કેસ નોંધાતા હાહાકાર થયો છે. જામનગરમાં પણ કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. દિવાળી પૂર્વેના એક મહિનાથી સમગ્ર જિલ્લામાં નિયમિત 20-25 કેસ નોંધાતા હતા, જ્યારે આજે જામનગર શહેરમાં નવા 21 કેસ ઉપરાંત જિલ્લામાં વધુ 20 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના 4 દર્દીઓના મૃત્યુ થયા છે. શિયાળો શરૂ થયો છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ વ્યાપક બનવાની ભીતિ છે. જામનગરમાં શિયાળામાં કોરોનાની સેકન્ડ વેવની આશંકાને લઈ તંત્ર દ્વારા લોકોને સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા ડીવાયએસપીની સ્કવોડ દ્વારા ઓખા નજીક દરિયામાં 3 માછીમારી બોટ પર રેડ કરાઈ હતી. ત્રણેય બોટમાંથી કુલ 17 બેરલમાં કુલ 3400 લીટર ડીઝલનો ગેરકાયદે જથ્થો ઝડપાયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ આરંભી ડીઝલના કૌભાંડનો પર્દાફાશ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. આજે કારતક સુદ સાતમ એટલે કે સંત શિરોમણિ શ્રી જલારામ બાપાની જયંતિ છે. દર વર્ષે જામનગર સહિત દેશભરમાં તથા વિદેશોમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. બ્રહ્મભોજન અને જ્ઞાતિ ભોજનના કાર્યક્રમો યોજાતા હોય છે, પરંતુ આ વર્ષે મહામારી કોરોનાને કારણે જલારામ જયંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં જલારામ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા લોહાણા મહાજનવાડીમાં 221મી જન્મ જયંતિ નિમિત્તે જલારામ બાપાની છબીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. જામનગર લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ કાનાબાર, ભરતભાઈ મોદી વગેરે આગેવાનોએ પૂજન વિધિમાં ભાગ લીધો હતો. મહાજનવાડીમાં ગૌવંશ માટે લાડુઓ બનાવી 21 ગૌશાળાઓમાં લાડુ તથા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું.